હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે એજ્યુકેશન ગુરુ ચેનલમાં હું ભાવિન ગણઝારીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આજે અગિયારમાં ધોરણ માટે એક નાનકડો વિડીયો બનાવેલો છે જેમાંથી અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવા પણ મળશે તો જ્યારે આપણે નામાના મૂળ તત્વો વિષયની શરૂઆત કરતા હોઈએ તો સૌથી પહેલી પાયાની વસ્તુ છે કે તમને વ્યવહારની ઓળખ હોવી જોઈએ વ્યવહારની ઓળખ છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે કેમ કે વ્યવહાર ઓળખ્યા પછી તમે એની એન્ટ્રી જ આપી શકો મતલબ કે વ્યવહાર કેવો છે એના ઉપરથી તમે એનો પ્રકાર જોઈ અને પછી એની એન્ટ્રી એકથી બીજી જગ્યાએ આપી શકો તો શરૂઆત કરવાની છે આજે આપને અગિયારમાં ધોરણના એકાઉન્ટથી જેમાં વ્યવહારની ઓળખ એટલે કે મતલબ કે આર્થિક વ્યવહાર છે કે બિનઆર્થિક વ્યવહાર છે આપણે એ જોવાનું છે તો આપને ઉદાહરણ નંબર એક જે અગિયારમાં ધોરણની બુકમાં છે પાના નંબર છવ્વીસ ઉપર એ આપણે ઉદાહરણ જોવાનું છે પછી ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સર સ્વાધ્યાયના આ દાખલા છે એ નથી આવડતા તો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો એનું પણ સોલ્યુશન મળી જશે તો શરૂઆત કરીએ સૌથી પહેલો વ્યવહાર છે કે દસ હજારની મિલકતની ખરીદી કરી હવે મિલકતની ખરીદી આ વ્યવહાર એક તો બિન આર્થિક વ્યવહાર છે એ આપને સમજવું પડે હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો એ ખબર પડવી જોઈએ કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય તો હું તમને એની જાણી જાણકારી આપું કે આર્થિક વ્યવહાર એટલે એવા વ્યવહાર કે જેનું આપણે નાણાંમાં મૂલ્ય માપી શકીએ અને બિનઆર્થિક વ્યવહાર એટલે કે એવા વ્યવહાર જેનું આપણે નાણાંમાં મૂલ્ય ના માપી શકીએ સિમ્પલ છે નાણાંમાં મૂલ્ય માપી શકાય મતલબ કે હવે ધારો કે કોઈક કોઈક વસ્તુ એવી છે કે જેનું આપણે દસ હજાર છે એનું આપણે કે મિલકતની ખરીદી કરી છે તો પાંચ હજાર રોકડા ચૂકવી દીધા છે પાંચ હજારનું પાંચ હજાર બેંકમાં ભરી અને ખાતું ખોલાવ્યું છે તો આપણે આમાં નક્કી છે કે ભાઈ પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા આવી રીતે હવે બિન આર્થિક વ્યવહારનું તમને ઉદાહરણ આપું તો ઘણીવાર નાશ પામતો હોય માલ ધર્માદામાં દેતા હોય માલ તો આમાં આપને રોકડની કાંઈ લેવડ દેવડ થશે રોકડની કોઈ લેવડ દેવડ થશે નહીં મતલબ કે એમાં રોકડા ઘટશે કે વધશે એવું કાંઈ થશે નહીં બેંક વધશે કે ઘટશે એવું કાંઈ થશે નહીં તો આવા વ્યવહારો છે કે જેમાં રોકડની કોઈ લેવડદેવડ થતી નથી કે કોઈ દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થતો નથી કે એવો કોઈ પણ પ્રકારનો સેવા સામે રોકડ એવી કાંઈ સંબંધ ઊભો થતો નથી એના કારણે એ બિનઆર્થિક વ્યવહાર છે તો આ વ્યવહાર કેવો છે જો આમાં એમ કીધું છે કે દસ હજારની મિલકત ખરીદી કરી તો દસ હજારની મિલકતની ખરીદી કરી છે તો એ વ્યવહાર કેવો થશે આર્થિક વ્યવહાર આર્થિક વ્યવહાર થાશે શું કામ તો કે એમાં મિલકત સામે આપને રોકડ રોકડ છે એ આપણે આપી મિલકત સામે રોકડની લેવડ દેવડ થઈ મિલકત સામે રોકડ તો આ એક આર્થિક વ્યવહાર થયો કેવી રીતે ખબર પડી તો કે આપણે જે મિલકત હતી મિલકતની ખરીદી કરી આપની પાસે મિલકત આવી છે તો રોકડા છે એ આપની પાસેથી ગયા છે પછી છે બીજા નંબરનો વ્યવહાર કે બાર હજારની મિલકત રાધા પાસેથી સાંખ પર ખરીદી જો બાર હજારની મિલકત રાધા પાસેથી પર ખરીદી હવે આ વ્યવહાર છે એ આર્થિક વ્યવહાર વ્યવહાર છે છે કે સૌથી પેલા શાખ પર ખરીદી મતલબ ભવિષ્યમાં નાણાંની લેવડ દેવડ થશે ભવિષ્યમાં નાણાંની લેવડ દેવડ થશે એટલા માટે આ વ્યવહાર કેવો કહેવાશે આર્થિક વ્યવહાર વ્યવહાર છે જે ગ્રાહક છે એ પૈસા આપશે અથવા તો આપણે ગ્રાહક છે અને સામેવાળી વ્યક્તિ છે વેપારી છે તો એ વેપારી પૈસા આપની પાસેથી લેશે અને ગ્રાહક એટલે કે આપને પૈસા એને આપશું તો આપને એ જગ્યાએ દેવ આપનું દેવું થશે ને એનું સામુ લેણું થશે તો અહીંયા દેવાદાર અને લેણદારનો સંબંધ તો લખી શકીએ આપણે સંબંધ થશે હવે દેવાદાર અને લેણદારનો સંબંધ છે એ ઉભો થશે પછી એવી જ રીતે ત્રીજા નંબરનો જે વ્યવહાર છે એ વ્યવહાર છે કે વીસ હજારની મિલકત વીસ હજારમાં મિલકત વેચી વીસ હજારમાં મિલકત વેચી હવે વીસ હજારમાં મિલકત વેચી છે તો આ વ્યવહાર કેવો થશે આર્થિક વ્યવહાર થશે કે બિન આર્થિક વ્યવહાર થશે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો વીસ હજારની મિલકત વેચી છે મતલબ કે આમાં આપને પૈસા મળ્યા છે અને મિલકત ગઈ છે સિમ્પલ છે પૈસા મળ્યા છે અને મિલકત ગઈ છે તો આમાં રોકડની લેવડ દેવડ થશે તો કે હા રોકડની લેવડ દેવડ થશે તો આ વ્યવહાર કેવો થશે આર્થિક વ્યવહાર આર્થિક વ્યવહાર થશે બીજું બીજા નંબરની વાત કે આમાં જો આપને શું કર્યું છે મિલકત વેચી છે તો પૈસા મળ્યા છે એટલે મિલકત સામે મિલકત સામે રોકડ તો અહીંયા તમે લખી શકો મિલકત આમાં ખરીદી કરી છે એટલે મિલકત સામે રોકડ ચૂકવી અને અહીંયા મિલકત સામે આપણે રોકડ મળી એવું તમે લખી શકો કારણમાં બાકી તમે આમ લખો કે મિલકત સામે રોકડ તો એ પણ ઠીક છે પછી હવે એક આપણે જોઈએ કે આઠ હજાર ચાર નંબરનો વ્યવહાર છે આઠ હજાર મજૂરીના ચૂકવિયા સૌથી પહેલા આઠ હજાર રૂપિયા મજૂરીના ચૂકવ્યા તો આઠ હજાર રૂપિયા જે મજૂરીના આપણે ચૂકવ્યા છે એમાં આપણે રોકડાની લેવડ દેવડ થઈ છે આમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે ચૂકવિયા એટલે રોકડની લેવડ દેવડ થઈ છે તો રોકડની લેવડ દેવડ થઈ છે એટલે વ્યવહાર કેવો થશે આર્થિક પછી બીજા નંબરનો પોઈન્ટ તો એમાં આપણે મજૂરી છે એ કોઈ વસ્તુ છે તો કે ના મજૂરી છે એ એક પ્રકારની સેવા છે તો આપણે અહીંયા લખી શકીએ કે સેવા સામે રોકડ સેવા સામે રોકડ પછી અને હવે એક આપણે બિનાર્થિક વ્યવહાર લઈએ તો તમને હું કહું કે પાંચ નંબરનો વ્યવહાર કે દસ હજારના માલના ઓર્ડરનું વચન મળ્યું તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને માત્ર ને માત્ર વચન મળ્યું છે તો આમાં કોઈ રોકડની લેવડ દેવડ થઈ ભવિષ્યમાં રોકડા મળશે એવી કંઈ લેવડદેવડ થઈ ના તો આ વ્યવહાર કેવો થશે બિન આર્થિક વ્યવહાર શું કામ બિનઆર્થિક વ્યવહાર છે તો કે આ રોકડ પણ નથી રોકડ વ્યવહાર પણ નથી ઉધાર વ્યવહાર પણ નથી આમાં રોકડની દેવડ પણ નથી થાતી ભવિષ્યમાં લેવાનો નથી થા તો કાઈ એવું થાતું નથી એટલા માટે આ આ વ્યવહાર કેવો થાશે બીન આર્થિક વ્યવહાર તો 11 માં ધોરણના વિદ્યાર્થીઓ માટે નેક્સ્ટ વિડિયો આપનો જે બનાવેલો છે એ વ્યવહારોની ઓળખ છે ઉધાર વ્યવહાર કે રોકડ વ્યવહાર તો આ પણ જરૂરથી જોજો આના પછી વિડીયો અપલોડ થશે આ વિડીયો છે એ એ પણ આજે અપલોડ થઈ જશે બાકી અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય કે બારમા ધોરણના વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી હું તમારા પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ લાવી શકું તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ થેન્ક યુ